ઋણ 4 ની 3 ઘાત એટલે કે ઋણ 4 ગુણ્યા ઋણ 4 એટલે કે ઋણ 4 નો 3 વખત ગુણાકાર. તો અહીંયા આપણે આ ઋણ 4 ગુણ્યા ઋણ 4 એ બંને સંખ્યાનો ગુણાકાર કરશું. અને આગળ મેં તમને શીખવ્યું એમ બે સરખી નિશાનીવાળી સંખ્યા છે એનો ગુણાકાર હંમેશા, એનો ગુણાકારનો જવાબ હંમેશા ધન સંખ્યા જ આવે. બે સરખી નિશાની એટલે કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર અથવા તો બે ધન સંખ્યાનો ગુણાકારનો જવાબ હંમેશા ધન, એનો જવાબ હંમેશા ધન જ આવે. અને જ્યારે એક ઋણ અથવા તો એક ધન અને ઋણ, એક ધન અને બીજી સંખ્યા ઋણ હોય એટલે કે બે અલગ અલગ નિશાની હોય ત્યારે એનો હંમેશા જવાબ છે એ, એનો ગુણાકારનો જવાબ હંમેશા ઋણ જ આવે. તો આપણે આગળ પણ શીખી ગયા છે. તો અહીંયા ઋણ 4 ગુણ્યા ઋણ 4 એટલે કે બંને સંખ્યા ઋણ, તો 4 4 16 થશે, તો 16 છે ધન થશે. તો 16 ધન એને ગુણ્યા ઋણ 4, તો અહીંયા એક ધન એક ઋણ એટલે કે એનો ગુણાકારનો જવાબ છે, અહીંયા આપણે શીખી ગયા એમ ઋણ આવશે. તો 16 4 64, તો 64 છે એ ઋણ થશે. તો તમારે એટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બે સરખી નિશાની હોય જ્યારે બે સંખ્યાની, આપણે બે સંખ્યા જ ગુણાકારમાં લેવાની એટલે તમને સરળતાથી યાદ રહી જશે. બે સરખી નિશાનીવાળી સંખ્યાનો ગુણાકાર હોય એટલે કે બે ઋણ સંખ્યા હોય અથવા તો બે ધન સંખ્યા હોય ત્યારે એનો જવાબ છે હંમેશા ધન જ થાય. તો ગુણાકાર કરતી વખતે આવું હંમેશા ધ્યાન રાખવું કે બે સરખી નિશાની હોય તો જવાબ ધન આવે, એટલે કે બે ઋણ સંખ્યા હોય અથવા તો બે ધન સંખ્યા હોય ત્યારે એનો જવાબ છે ધન જ થાય. અને જો બેમાંથી એક સંખ્યા ઋણ હોય ત્યારે એનો જવાબ છે એ ઋણ જ આવે, કે એક ઋણ સંખ્યા હોય એટલે જવાબ ઋણ જ આવશે. તો આ તમારે યાદ રાખવાનું. તો અહીંયા ઋણ 4 ની 3 ઘાતનો જવાબ છે એ ઋણ 64 થશે. આ જ રીતે બીજો દાખલો જોઈએ આપણે. ઋણ 3 ગુણ્યા ઋણ 2 ની 3 ઘાત. ઋણ 3 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કે ઋણ 3 ના ઋણ 3, 2 ની 3 ઘાતે ઋણ 2 ની 3 ઘાત એટલે કે ઋણ 2 નો 3 વખત ગુણાકાર. તો અહીંયા આપણે છે ઋણ 3 ના ઋણ 3 એમને એમ રહેવા દેશું. ઋણ 2 ગુણ્યા ઋણ 2, તો બંને ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થશે એટલે 2 2 4 થશે. અને બાકીનું છે એમને એમ રહેવા દેશું. ઋણ 3 ના ઋણ 3 ઋણ 2 ગુણ્યા ઋણ 2 એટલે કે ધન 4 થશે અને ઋણ 2 ના ઋણ 2. આ જ રીતે હવે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરશું. 4 ગુણ્યા ઋણ 2, તો એક સંખ્યા ઋણ છે એટલે એનો જવાબ ઋણ આવશે, તો ઋણ 8 થશે. ઋણ 3 ગુણ્યા ઋણ 8 થશે ત્યાં. ઋણ 3 ના ઋણ 3, 4 ગુણ્યા ઋણ 2 એટલે ઋણ 8. હવે બંને ઋણ સંખ્યાઓ ઋણ 3 અને ઋણ 8, તો બંને ઋણ સંખ્યાઓનો જવાબ છે હંમેશા ધન જ આવે. બે સરખી નિશાનીવાળી સંખ્યાનો જવાબ ધન એટલે કે 3 8 24, 24 પણ ધન જવાબ થશે. એટલે કે આગળ વધતાની નિશાની લખવાની જરૂર નથી. તો આ રીતે તમે સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે આરામથી સમજાઈ જશે. ત્રીજો દાખલો જોઈએ આપણે. ઋણ 3 ની 2 ઘાત ગુણ્યા ઋણ 5 ની 3 ઘાત. ઋણ 3 ની 2 ઘાત એટલે કે ઋણ 3 ગુણ્યા ઋણ 3 અને ઋણ 5 ની અહીંયા 2 ઘાત છે. ઋણ 5 ની 2 ઘાત છે એટલે કે ઋણ 5 ગુણ્યા ઋણ 5. તો ઋણ 3 ગુણ્યા ઋણ 3 એટલે કે એનો જવાબ ધન થશે. 3 3 9, બંને સરખી નિશાનીવાળી સંખ્યાના ગુણાકારનો જવાબ ધન થશે. અને ઋણ 5 ગુણ્યા ઋણ 5 એટલે કે 5 5 25, તો એનો પણ જવાબ સરખી નિશાની છે એટલે ધન. તો 9 ગુણ્યા 25 થશે. 9 ગુણ્યા 25, તો બંને ધન સંખ્યા ગુણાકારનો જવાબ ધન. 25 9 225 એટલે કે ઋણ 3 ની 2 ઘાત ગુણ્યા ઋણ 5 ની 2 ઘાતનો જવાબ છે એ 225 થશે. આ જ રીતે આપણે ચોથો દાખલો જોઈએ. ઋણ 2 ની 3 ઘાત ગુણ્યા ઋણ 10 ની 3 ઘાત.
ऋण बे नी त्रण घात एटले के ऋण बे गुणिया ऋण बे गुणिया ऋण बे त्रण वक्त, एज रीते ऋण दस गुणिया ऋण दस गुणिया ऋण दस। तो अहीं आपणे पहली बे संख्या छे बंने बाजू एनो गुणाकार करशुं, ऋण बे गुणिया ऋण बे, तो ऋण संख्या बंने ऋण छे एटले जवाब धन थशे, तो अहीं चार आवशे धन, चार गुणिया ऋण बे, एज रीते अहीं 100 आवशे धन, 10 गुणिया 10 एटले के, तो ऋण बे गुणिया ऋण बे एटले के 4, एने गुणिया ऋण बे ना ऋण बे, 10 10 100 धन, ऋण 10 गुणिया ऋण 10 एटले के 100, एने गुणिया आ ऋण 10। तो अहीं छे हवे आपणे 4 गुणिया ऋण बे नो गुणाकार करशुं, 4 धन छे ऋण बे ऋण छे એટલે કે 1 ધન 1 ઋણ, એનો જવાબ ઋણ જ આવશે, તો અહીંયા ઋણ 8 આવશે, અહીંયા ઋણ 1000, 100 ગુણ્યા 10 એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કરશું 100 ગુણ્યા ઋણ 10નો એટલે ત્યાં 1000 આવશે, અહીંયા ઋણ 8, અહીંયા ઋણ 1000, હવે 1 8 ગુણ્યા 1000 એટલે કે 8 1 8 અને 3 શૂન્ય બીજા એટલે કે બંને સંખ્યા ઋણ છે એટલે જવાબ ધન થશે, આ 8 પણ ઋણ છે અને 1000 પણ ઋણ છે એટલે બે સંખ્યા ઋણ છે તો એનો જવાબ છે એ ધન થશે, એટલે કે 8 ગુણ્યા 1000 તો 8000 છે એ જવાબ આવશે, 8000 ધન થશે। તો આ રીતે તમે છે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણશો, બે સંખ્યાનો ગુણાકાર કરતા જશો એટલે સરળતાથી આવડી જશે। એના પછી છેલ્લો દાખલો છે સ્વાધ્યાય 13.1 નો, 8મો દાખલો છે, નીચેની સંખ્યાઓની સરખામણી કરો, એટલે અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત, 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત, તો આ બે સંખ્યાઓમાં કઈ મોટી સંખ્યા છે અથવા તો કઈ નાની સંખ્યા છે એની સરખામણી કરવાની છે આપણે। 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત અને 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત, તો આપણે પહેલી સંખ્યા લઈએ 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત, તો એને આપણે સાદું રૂપ આપીએ, 2.7 એટલે કે 27 ના છેદમાં 10, અને એને ગુણ્યા 10 ની 12 ઘાત એટલે કે અહીંયા આપણે 10 છે 12 વખત લખેલા છે, તો અહીંયા જે પોઈન્ટના 10 લખેલા હતા એનાથી છેદ ઉઠશે એટલે કે હવે અહીંયા 10 છે એ 11 વખત વધેલા છે, એટલે કે 27 ની ઉપર 11 મીંડા છે એ લાગશે, 27 ના 27, અને અહીંયા બધા એક જ થશે, એક 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 27 ગુણ્યા 11 વખત 1 થશે તો 27 જ થશે, અને બીજા એના 11 મીંડા એટલે કે 2 2 4 2 6 2 8 અને 3 11, તો આ રીતે 27 ની ઉપર 11 વખત 0 છે એ લાગશે। અને આ જ રીતે આપણે બીજી સંખ્યા છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત, તો 1.5 નું 0 કાઢીએ એટલે કે 1.15 ના છેદમાં 10, તો 10 નું 0 છેદ ઉઠશે, હવે અહીંયા 10 છે એ 7 વખત વધશે એટલે કે 10 ની 7 ઘાત વધશે એટલે કે 15 ની ઉપર 7 0 લાગશે, 2 2 4 અને 3 7, તો આપણે એવા 27 ની ઉપર 11 0 હતા, અહીંયા 15 ની ઉપર 7 0 છે, તો તમે કહી શકશો કે જે 27 ની ઉપર 11 0 છે એ સંખ્યા મોટી છે, એની સરખામણી કરીએ તો આપણે કહી શકીએ કે આ સંખ્યા મોટી છે, એટલે એ બાજુ પાંખ્યા છે ખુલેલા, ગ્રેટર દેનનું મોટી છે એની નિશાની, ગ્રેટર દેન એ આ જે 15 ઉપર 7 0 છે એનાથી મોટા છે। તો આપણી સંખ્યા હતી મૂળ 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત, મોટા છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાતથી, તો આ એવું આપણે કહી શકીએ કે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત એ મોટા છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાતથી। આ જ રીતે આપણે બીજો દાખલો છે 4 ગુણ્યા 10 ની 14 ઘાત, 4 ગુણ્યા 10 ની 14 ઘાત અને 3 ગુણ્યા 10 ની 17 ઘાત, તો અહીંયા આપણે એનો ગુણાકાર છે એનો જવાબ બહુ મોટો આવશે, એટલે આપણે કહી શકીએ કે 4 ગુણ્યા 10 ની 14 ઘાત, તો એનો ગુણાકાર છે 10 ની 14 ઘાત એટલે 14 શૂન્ય આવશે, અને બીજો એક અંક એટલે કે બીજો એક અંક અલગથી એટલે કે કુલ 15 અંકોનો થશે, 4 ગુણ્યા 10 ની 14 ઘાતના ગુણાકારથી જવાબ છે એ 15 અંકોનો થશે, 14 તો 0 જ લાગશે અને એક અંક છે 4 એ પોતે। આ જ રીતે 3 ગુણ્યા 10 ની 17 ઘાત,
તો 3 × 10^17 તો એનો જવાબ છે 18 અંકોનો થશે. 17 તો શૂન્ય જ લાગશે અને 3 × 1 = 3 બીજા, એટલે કે 3 ની ઉપર 17 શૂન્ય, અહીંયા 4 ની ઉપર 14 શૂન્ય, અહીં 4 ની ઉપર 14 શૂન્ય ને અહીં 3 ની ઉપર 17 શૂન્ય. તો તમે જેમ અંક મોટા એમ તમે નક્કી કરી શકો કે કઈ સંખ્યા મોટી છે. તો આપણે કહી શકીએ કે જેમાં શૂન્ય વધારે છે, જેમાં અંક વધારે છે, 4 × 10^14 છે એ નાના થશે, કારણ કે અહીંયા છે 18 અંકોનો જવાબ થશે આનો, અને અહીંયા છે જવાબ છે 15 અંકોનો થશે. તો 4 × 10^14 એ નાના છે, લેસ ધેનની નિશાની છે, એ નાના છે એટલે કે એ સાઈડ તીર છે, કોણી મારેલી છે. મેં તમને આગળના વિડીયોમાં પણ એની સરળતાથી સમજ આપેલી છે. તો જે બાજુ કોણી મારેલી હોય એટલે કે મોટો વ્યક્તિ છે નાના વ્યક્તિને કોણી મારે, તો આ સાઈડની સંખ્યા છે એ નાની છે 15 અંકોની, ને આ સાઈડ છે 18 અંકોની સંખ્યા છે એ મોટી છે. તો 4 × 10^14 નાના છે 3 × 10^17 થી. તો આવતાને ઘાતાંક પ્રકરણમાં સ્વાધ્યાય 13.2 એના ભાગ 1 ની અંદર આપણે પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબ ઘાત સ્વરૂપે લખો. તો પ્રથમ દાખલો છે, ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને આપણે છે સાદું રૂપ આપવાનું છે અને જવાબને છે એ ઘાત સ્વરૂપે દર્શાવવાનો છે. તો અહીંયા પહેલો દાખલો છે 3 ની 2 ઘાત × 3 ની 4 ઘાત × 3 ની 8 ઘાત. તો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને આપણે અહીંયા છે સાદું રૂપ આપવાનું છે. તો જ્યારે પણ આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય બંને વચ્ચે, તો આપણે એ બધા આધાર આ બધા ઘાતનો છે એ અહીંયા જેમ દર્શાવેલો છે એનો સરવાળો કરેલો છે. જો આધાર સરખો હોય તો ઘાતનો આપણે સરવાળો કરવાનો ગુણાકાર હોય ત્યારે, અને જ્યારે ભાગાકાર હોય ત્યારે આધાર સરખો હોય તો જે ઘાતાંક છે ઘાતના અંક એની વચ્ચે આપણે બાદબાકી કરવાની થાય. તો આપણે એટલા નિયમ છે એ યાદ રાખવાના. તો જ્યારે પણ આધાર સરખો હોય ત્યારે સરવાળો થાય, ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો થાય આધાર સરખો હોય ત્યારે, અને જ્યારે આધાર સરખો હોય અને ભાગાકારની નિશાની હોય ત્યારે બાદબાકી થાય. તો અહીંયા આપણે ઘાતનો જે નિયમ લાગ્યો ઘાતાંકનો એ am×an×ap, એટલે કે આધાર સરખો છે ત્રણેયમાં, એ ઉપર ઘાત છે અલગ છે, તો એનું આપણે આધારની સાથે બધી ઘાતનો છે એ સરવાળો લખેલો છે. તો આ રીતે આપણે અહીંયા સાઈડમાં લખશું. તો 3 ની 2 ઘાત વત્તા 3 ની 4 ઘાત વત્તા 3 ની 8 ઘાત, એટલે કે 3 ની 2 વત્તા 4 વત્તા 8, તો 2 ને 4 6 ને 8 14, એટલે કે 3 ની 14 ઘાત થશે. તો એનો જવાબ છે એ 3 ની 14 ઘાત થશે. આથી 3 ની 2 ઘાત × 3 ની 4 ઘાત × 3 ની 8 ઘાત બરાબર જવાબ છે એ 3 ની 14 ઘાત થાય. તો આ રીતે આપણે જે ઘાતાંકનો નિયમ છે, એટલે કે આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો આપણે એની વચ્ચે સરવાળો કરવાનો ઘાતાંકનો, અને જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે આપણે બાદબાકી કરવાની. આ જ રીતે આપણે પહેલા દાખલાના 10 દાખલાનો અભ્યાસ કરવાનો છે. બીજો દાખલો, અહીંયા આધાર 6 છે, નીચે છે અને આપણે આધાર કહેશું, ઉપર છે અહીંયા એને ઘાતાંક કહેશું. 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત, એટલે કે 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. તો આપણે અહીંયા છે ઘાતાંકની બાદબાકી કરવાની છે, એટલે કે 6 ની 15 ઓછા 10 ઘાત, એટલે કે a^m/a^n, એટલે કે આપણે આ રીતે લખેલું છે a^m ઓછા n, એટલે કે 6 ની 15 ઓછા 10. 6 ની 15 ઓછા 10, 6 ની 15 માંથી 10 જાય તો 5 વધશે, એટલે કે 6 ની 5 ઘાત. તો જવાબ છે 6 ની 5 ઘાત. આથી 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત કરશું તો 6 ની 5 ઘાત આવશે, એ a^m ઓછા n ઘાતાંકના નિયમ પ્રમાણે. તો આ રીતે આપણે આગળ જે ગુણાકારની નિશાની હતી અહીંયા
સરવાળાની નિશાની છે, આ રીતે બીજા નિયમો છે એ પણ આપણે જોવાના છે. તો આના પછીનો ત્રીજો દાખલો જોઈએ. એ ની 3 ઘાત ગુણ્યા એ ની 2 ઘાત, એટલે કે અહીંયા આધાર એ છે અને ઘાતાંક 3 અને 2 છે, તો 3 અને 2 નો સરવાળો થશે એ ની 3 વત્તા 2, એટલે કે એ ની 5. એટલે કે એ ની એમ ગુણ્યા એ ની એન હોય આ સ્વરૂપે આપેલું હોય, તો આપણે એ ની એમ વત્તા એન, એટલે કે અહીંયા એ ની 3 વત્તા 2 આ નિયમ મુજબ કરેલું છે, એટલે કે એ ની 5 ઘાત. એ ની 5 ઘાત બહુ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે એ ની 3 ગુણ્યા એ ની 2 બરાબર એ ની 5 ઘાત જવાબ આવશે. આ જ રીતે આપણે આગળ ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં 7 આધાર છે, 7 ની 1 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત, એટલે કે અહીંયા આધાર 7 છે અને ઘાતાંક છે 1 માં 1 છે અને 1 માં 2 છે, તો બંનેનો સરવાળો કરશું આપણે. 7 ની 1 વત્તા 2, એટલે કે 7 ની 1 અને 7 ની 2, એટલે કે 1 વત્તા 2, એટલે કે આ પણ આપણે આગળના દાખલામાં જોયું એ ની એમ ગુણ્યા એ ની એન, એટલે કે એ ની એમ વત્તા એન એ ની એમ મુજબ. તો અહીંયા 1 છે તો એની સાથે સરવાળો આપણે આ રીતે લખશું, 7 ને 1 વત્તા 2, કારણ કે કોઈ અંક હોત તો સરવાળો થાત. અહીંયા 1 આપેલો છે આપણે, એટલે કે 7 ની 1 વત્તા 2 જવાબ રહેશે એનો. આથી 7 ની 1 ગુણ્યા 7 ની 2 ઘાત બરાબર 7 ની 1 વત્તા 2 ઘાત જવાબ થશે. આ રીતે આપણે 5મો દાખલો જોઈએ. 5 ની 2 ઘાત અને કૌંસ પૂરો, એ આખાઈ ની 3 ઘાત એટલે કે ઘાત ની ઘાત છે, ભાગ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા આપણે આનું પેલા સાદું રૂપ આપશું, એટલે કે અહીંયા કૌંસ ખુલશે એટલે કે 2 અને 3 નો ગુણાકાર થશે. તો અહીંયા આપણે ખરેખર 5 ની 2 ઘાત છે એ 3 વખત છે, તો 5 ની 2 ઘાત આપણે 3 વખત લખીએ, એટલે કે 5 ની 2 ઘાત 2 ગુણ્યા 3, એટલે કે 6 થશે 5 ની. તો ઘાત નો ઘાત છે એટલે કે અહીંયા આપણે એનો ગુણાકાર થાય, ઘાત નો ઘાત આ રીતે જયારે આપેલો હોય એટલે આપણે એનો ગુણાકાર થાય. તો 5 ની 2 ગુણ્યા 3 એટલે કે 5 ની 6 થશે અને એની એમ ઘાત આખા કૌંસ પૂરો એન, એટલે કે એની એમ ગુણ્યા એન આ રીતે આપણે નિયમ મુજબ આપેલું છે. તો 5 ની 6 ઘાત થશે ભાગ્યા 5 ની 3 ઘાત. હવે આપણે 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3, તો ત્યાં બાદબાકીનો નિયમ લાગુ પડશે, ઘાતની બાદબાકી થશે ભાગાકારની નિશાની છે, એટલે 5 ની 6 ઓછા 3, એટલે કે આ નિયમ મુજબ એ ની એમ ભાગ્યા એ ની એન, એટલે કે એ ની એમ માંથી એન બાદ કરવાની છે, એટલે કે 5 ની 6 ઘાત માંથી 5 ની 3 ઘાત બાદ કરવાની છે, એટલે 6 માંથી 3 જાય તો 5 ની 3 ઘાત વધશે, એટલે કે 5 ની 2 ઘાત એની પણ 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત, એટલે એનો જવાબ આવશે 5 ની 3 ઘાત. તો અહીંયા આપણે જો તમને આ સમજાતું ના હોય, 5 ની 2 ઘાત ઘાતની ઘાત સમજાતું ના હોય આ રીતે એની 3 ઘાત, તો એ 5 ની 2 ઘાત આપણે 3 વખત છે એનું આપણે વિસ્તૃત સ્વરૂપ આપવું હોય તો આ રીતે આપી શકીએ. 5 ની 2 ઘાત 3 વખત છે, એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, એટલે કે 5 ની 2 ઘાત 1 વખત, 5 ની 2 ઘાત 2 વખત અને 5 ની 2 ઘાત 3 વખત છે, અહીંયા 3 મૂકેલા છે, એટલે કે 5 ની 2 વત્તા 2 વત્તા 2 એટલે કે 5 ની 6, 5 ની 6 ઘાત જો અહીંયા જવાબ આવેલો છે આપણે. તો આ રીતે તમે છે એ સરળતાથી યાદ રાખી શકો, એટલે કે ઘાતની ઘાત જ્યારે આપેલી હોય ત્યારે તો એ 2 અંકો છે અહીંયા 2 અને 3 વચ્ચે આપણે ગુણાકાર કરવાનો થાય, એટલે કે 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3, એટલે કે 5 ની 6 ઘાત માંથી 3 ઘાત જાય તો 5 ની 3 ઘાત જવાબ રહેશે. આ રીતે જ્યારે પણ ઘાતની ઘાત આપેલી હોય, એટલે કે આ નિયમ મુજબ એની એમ એની પણ એન ઘાત, એટલે કે એની એમ ગુણ્યા એન, એટલે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. તો આ નિયમ મુજબ જે ઘાત છે ઘાતની ઘાત એનો આપણે ગુણાકાર કરવો પડે. હવે આગળ આપણે 6ઠો દાખલો જોઈએ.
બે ની પાંચ ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત. અહીંયા તમે જોઈ શકશો કે આધાર સરખો નથી પણ ઘાત સરખી છે. આધાર સરખો નથી, અહીંયા બે આધાર છે, અહીંયા પાંચ આધાર છે. એટલે આપણે ઘાતનો સરવાળો કે બાદબાકી નહીં થાય, પણ બંનેની ઘાત સરખી છે એટલે જે આધાર છે એ બંને વચ્ચે આપણે ગુણાકાર કરશું. એટલે કે બેની પાંચ ગુણ્યા પાંચની પાંચ, એટલે કે આપણે એને બેની બે ગુણ્યા પાંચની આ બંનેની પાંચ ઘાત છે, તો એ બંનેને આપણે કૌંસમાં લખીને એની પાંચ લખેલી છે. એટલે કે બે ગુણ્યા પાંચ એ બંનેની પાંચ ઘાત છે. એટલે કે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત, તો આ નિયમ છે. એટલે કે એ બી કૌંસમાં એ બંનેની એમ ઘાત, એટલે કે અહીંયા એ બંનેની પાંચ ઘાત છે. એટલે કે બે ગુણ્યા પાંચ બંનેની પાંચ ઘાત. તો બે ગુણ્યા પાંચને આપણે બે ગુણ્યા પાંચ એટલે કે દસની પાંચ ઘાત, તો આપણે એને દસની પાંચ ઘાત પણ કહી શકીએ. આથી બેની પાંચ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત એટલે કે દસની પાંચ ઘાત છે. આ જ રીતે આપણે હવે સાતમો દાખલો જોઈએ. આગળના દાખલાની જેમ જ છે, એની ચાર ઘાત ગુણ્યા બીની ચાર ઘાત. બંને આધાર છે, એક એ છે અને બીજો આધાર બી છે, પણ ઘાત સરખી છે. એટલે કે એ અને બી બંનેની ચાર ઘાત, એટલે કે એ ગુણ્યા બી બંનેની ચાર ઘાત. તો અહીંયા એ ની એમ ગુણ્યા બી ની એમ, તો એ બી બંનેની એમ આ નિયમ મુજબ આપણે એનો ગુણાકાર કરેલો છે. એ ગુણ્યા બી એટલે કે એ બી કૌંસની અંદર એની ચાર ઘાત. તો એની ચાર ઘાત ગુણ્યા બી ની ચાર ઘાત, તો એનો જવાબ થશે એ બી કૌંસમાં બંનેની ચાર ઘાત. આ જ રીતે આપણે આઠમો દાખલો જોઈએ. અહીંયા ઘાતની ઘાત છે ત્રણ ની ચાર ગુણ્યા ત્રણ, એટલે કે ચાર નો ત્રણ નો અહીંયા આપણે ગુણાકાર જ કરવાનો છે. સાવ સરળ દાખલો છે. એટલે કે ત્રણ ની ચાર ગુણ્યા ત્રણ, તો એની એમ ઘાતની ઘાત એની એન ઘાત છે, એટલે કે એની એમ એન, એટલે કે આ બંનેનો ગુણાકાર. તો ત્રણ ની ચાર ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ ની બાર ઘાત થશે. તો જવાબ છે ત્રણ ની ચાર કૌંસ પૂરો એની પણ ત્રણ ઘાત, તો એનો જવાબ થશે ત્રણ ની ચાર ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ ની બાર ઘાત છે એ જવાબ થશે. આ જ રીતે આપણે નવમો દાખલો જોઈએ. બે ની વીસ ઘાત ભાગ્યા બે ની પંદર ઘાત એ કૌંસની અંદર આપેલું છે, એને ગુણ્યા બે ની ત્રણ ઘાત. તો આપણે જે કૌંસની અંદર છે બે ની વીસ ઘાત ભાગ્યા બે ની પંદર ઘાત, તો એનું પહેલા સાદું રૂપ આપીએ, ત્યારબાદ એને ગુણ્યા બે ની ત્રણ ઘાત કરશું. એટલે કે અહીંયા બે ની વીસ ઘાત ભાગ્યા બે ની પંદર ઘાત છે, તો ઘાતની બાદ બાકી થશે બે ની વીસ ઓછા પંદર, એટલે કે એની એમ ભાગ્યા એની એન હોય તો એની એમ ઓછા એની એન. આ નિયમ મુજબ આપણે બે ની વીસ ઓછા પંદર, એટલે કે વીસ માંથી પંદર જાય તો પાંચ વધશે બે ની, અને એને ગુણ્યા બે ની ત્રણ ઘાત ની બે ની ત્રણ ઘાત, એટલે કે બે ની પાંચ ઘાત એને ગુણ્યા બે ની ત્રણ ઘાત. તો હવે અહીંયા ગુણાકાર છે એટલે પાંચ અને ત્રણ ઘાત છે એનો સરવાળો થશે ઘાતના નિયમ મુજબ. તો બે ની પાંચ વત્તા બે ની ત્રણ એટલે કે પાંચ વત્તા ત્રણ, એટલે કે એ ની એમ ગુણ્યા એ ની એન હોય આ રીતે, તો એ ની એમ વત્તા એન, એટલે કે જે ઘાતાંક છે પાંચ અને ત્રણ એ બંનેનો આપણે સરવાળો કરેલો છે. એટલે કે બે ની પાંચ વત્તા ત્રણ એટલે કે બે ની આઠ ઘાત છે એ જવાબ થશે. બે ની આઠ ઘાત એટલે કે બે ની વીસ કૌંસની અંદર ભાગ્યા બે ની પંદર એને ગુણ્યા બે ની ત્રણ છે આપણે, તો એનો જવાબ થશે બે ની આઠ ઘાત. આ જ રીતે આપણે છેલ્લો દાખલો જોઈએ દસમો. આઠ ની ટી ઘાત ભાગ્યા આઠ ની બે ઘાત, તો અહીંયા ઘાતની બાદ બાકી કરવાની છે. એટલે કે આઠ ની ટી ઘાત છે અને આઠ ની બે ઘાત, એટલે કે ટી ઘાત ઓછા બે ઘાત, એટલે કે એની એમ ભાગ્યા એની એન હોય તો બંને ઘાતની આપણે બાદ બાકી કરેલી છે. એની એમ માંથી એની એન બાદ કરેલી છે, એટલે કે આઠ ની ટી આઠ ની ટી ઘાત ઓછા બે ઘાત, એટલે કે એનો જવાબ એ જ રહેશે આઠ ની ટી ઓછા બે, કારણ કે અહીંયા ટી આપેલો છે અંક આપેલો નથી એટલા માટે. આથી આઠ ની ટી ઘાત ભાગ્યા આઠ ની બે ઘાત એનો જવાબ થશે આઠ ની ટી ઓછા